પેજ નંબર 11 ઉપર સેલ સાયકલ આપી છે, પેજ નંબર 11 ઉપર સેલ સાયકલ આપી છે. એની બાજુમાં માઇટોસિસનું સિગ્નિફિકન્સ આપેલું છે. એની નીચે મિયોસિસ ચાલુ થાય છે. મિયોસિસની પાછળ એનું ડાયાગ્રામ આપેલું છે. નીચે ફર્સ્ટ મિયોટિક ડિવિઝન દેખાડવામાં આવ્યું છે, જેની અંદર કેયસ મેટાફોર્મેશન થાય છે અને ક્રોસિંગ ઓવર થાય છે, જેની અંદર જીનેટિક્સ બે એકબીજા જેની અંદર ક્રોમોઝોમ્સ બે એકબીજાનું મટીરિયલ એક્સચેન્જ કરે છે. બાજુમાં સેકન્ડ મિયોટિક ડિવિઝન દેખાડવામાં આવ્યું છે, જેની અંદર સિગ્નિફિકન્સ ઓફ મિયોસિસ દેખાડવામાં આવ્યું છે. એની નીચે સમરી છે. પાછળના પેજ ઉપર ક્વેશ્ચન આન્સર્સ છે. પછી નવું ચેપ્ટર ચાલુ થાય છે, જેનું નામ છે હેરિડેટી એન્ડ જીનેટિક્સ. ધેન હેરિડેટી ને જીનેટિક્સ ચેપ્ટર નંબર 2 હ્યુમન ક્રોમોઝોન ચાલુ થાય છે, જેની અંદર એની ઇન્ફોર્મેશન એનું ઇન્ટ્રોડક્શન દેવામાં આવ્યું છે. પાછળના પેજ ઉપર ફરો એટલે ટાઈપ્સ ઓફ ક્રોમોઝોમ દેખાડવામાં આવ્યા છે. સબ મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક એનું ડાયાગ્રામ નીચે આપવામાં આવ્યું છે. બાજુમાં ડીએનએનું ડાયાગ્રામ દેખાડવામાં આવ્યું છે. સ્ટોપ સ્ટોપ સરસ.